હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે દહીંની રેસીપી જોશું જે ઓલરેડી એક મારી ચેનલમાં છે જ દહીંની રેસીપી તો પણ ઘણા વ્યુઅર્સના ઘણા ફ્રેન્ડ્સના મેસેજ હતા કે લોકોનું દહીં સ્લાઇમી થાય છે ચીકણું થાય છે પાણીવાળું થાય છે એકદમ ઘાટું થીક આવું નથી થતું તો આજે હું બીજી રેસીપી દહીંની લઈને આવી છું આ રેસીપી થોડી અલગ છે તો તમે આ પૂરો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે કે આ દહીં કેવી રીતે બહીનું છે તમે જોઈ શકો છો એકદમ થિક દહીં થયું છે અને એકદમ ઘાટું અને જાડું ક્રીમી છે મલાઈવાળું જે તમે ડેરીમાંથી લઈ આવતા હશો કદાચ એના કરતાં પણ સારું બહીનું છે ઘરે જરા પાણીનો ભાગ નથી રહ્યો આમાં અને જરા પણ ચીકણું નથી તમે જોઈ શકો છો ચમચામાં કે એ પાણીના ટીપાં પણ નહોતા નીતરતા અને એકદમ સરસ ટેસ્ટી બહીનું છે દહીં સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે આમ કાઢું છું ચમચામાં બારે તો પણ એનો કેટલો વજન લાગે છે ચમચામાં દહીંનો કિલો જેટલું દહીં હશે એક ચમચામાં જ અને પાણીનો ભાગ તમને જરાય નહીં દેખાય તમે જોઈ શકો છો પાણી ક્યાંય ટીપું પડતું નથી આનું અને તપેલીમાં પણ ક્યાંય પાણીનો ભાગ નહીં દેખાય આ રીતે દહીં બનાવશો હંમેશા તો તમારું પરફેક્ટ દહીં બનશે તો તમને ક્યારેય પછી કમેન્ટ કરવાની જરૂર નહીં પડે કે તમારું દહીં ચીકણું બને છે સ્લાઇમી બને છે પાણીવાળું બને છે તમે હંમેશા કમેન્ટ કરશો કે તમારું દહીં પરફેક્ટ બહીનું છે સારું બહીનું છે આ રેસિપી પ્રમાણે તમે ફોલો કરશો તો તમારું પણ દહીં આ રીતે જ બનશે કદાચ આનાથી પણ સારું બને તમે જોઈ શકો છો જરા પણ પાણી નથી હું આ પ્લેટમાં દહીં કાઢું છું બધું ચીકણું પણ નથી જરા સ્લાઇમી નથી બહીનું સરસ દહીંનું છે તો ચાલો જોઈએ દહીંની રેસીપી અહીં મેં બેથી ત્રણ લીટર જેટલું દહીં લી દૂધ લીધું છે તમે દૂધ ફૂલ ફેટ લઈ શકો છો જો તમારી પાસે ફૂલ ફેટ ન હોય તો પણ થોડું ચાલશે મારે અહીં થ્રી પર્સન્ટ મિલ્ક મળે છે તો એ લીધું છે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું દહીં આપણે બીજા બોલમાં લેવાનું છે એમાં હું મિલ્ક પાવડર એડ કરી દઈશ જો તમારે આ રીતનું દહીં બનાવવું હોય તો તમારે મિલ્ક પાવડર એડ કરવો જોઈએ અત્યારે હું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર હું આમાં એડ કરીશ અને આપણે આને સારી રીતે મિક્સ કરી દેવાનો છે લમ્સ ન રહે એ રીતે આપણે મિક્સ કરશું મિલ્ક પાવડરથી દહીં એકદમ ક્રીમી થશે તમારું જો તમારું દૂધ લો ફેટવાળું હશે તો એમાં થોડો ફેટનો ભાગ આવી જશે મિલ્ક પાવડર એડ કરવાથી જેથી તમારું દહીં સારું બનશે પાણીવાળું નહીં બને અને આપણે આને મીડિયમ ગેસ ઉપર ગરમ કરશું જેથી જે દૂધમાં પાણીનો ભાગ આવતો હોય છે ઘણી જગ્યાએ દૂધ આપણું પાણીવાળું મીલા પાણી ભેળવીને આપણને દૂધ મળતું હોય છે બજારમાંથી તો પાણીનો ભાગ થોડો બળી જાય તો તમારું દૂધ સારું એવું થઈ જશે ઘટ થોડુંક અને પછી તમે જો દહીં મેળવશો તમારું દહીં ખૂબ જ સરસ ટેસ્ટી એકદમ ઘાટું જાડું થશે અહીં મેં કોર્ન ફ્લોર પણ એડ કરેલો છે પણ એની ક્લિપ વિડીયો ક્લિપ મારાથી ડિલીટ થઈ ગઈ છે તો અહીં કોર્ન ફ્લોર પણ તમારે એડ કરવાનો છે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલો દૂધમાં મિક્સ કરીને દૂધમાં એડ કરી દેવાનો છે લમ્સ ફ્રી બનાવવાનો કોર્ન ફ્લોરથી પણ તમારું દૂધ ઘટ થઈ જશે અને ઘટ થવાથી પાણીનો ભાગ પણ નીકળી જશે અને તમારું દહીં એકદમ સરસથી ઘાટું થશે જેવું મારું બનેલું છે તો તમારે આને હલાવતા રહેવાનું છે કન્ટિન્યુઅસલી દસ મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર અથવા મીડિયમ ગેસ ઉપર એક બોયલ આવે ત્યાં સુધી કારણ કે કોર્ન ફ્લોર અને આપણે મિલ્ક પાવડર એડ કરેલો છે તો એ નીચે બેસી ન જાય ચોટી ન જાય એટલા માટે આપણે દૂધને હલાવવું પડશે આ રીતે તમે દહીં બનાવજો હંમેશા તમારું દહીં પરફેક્ટ બનશે સારું ઘાટું થિક બનશે મલાઈદાર બનશે તો આપણે આને હલાવવાનું છે હમણાં હું પાછો એક ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશ અને આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ મારું દૂધ ગરમ થઈ ગયું છે તો એક તપેલીમાં ટ્રાન્સફર કરી દઈશ જેમાં આપણે દૂધ મેળવવાનું હોય એમાં એ વાસણમાં તમારે દૂધને એડ લઈ લેવાનું હવે આપણે આને થોડીવાર માટે મિક્સ કરશું હલાવતા રહેશું જેથી થોડીક દૂધનું ટેમ્પરેચર પણ ડાઉન થઈ જાય અને મલાઈ જામે નહીં મલાઈ ઉપર ના આવે મલાઈને આપણે ઉપર આવવા નથી દેવાની આપણે એને હલાવતા રહેવાની છે જેથી મલાઈ તમારું અંદર મિક્સ થઈ જાય અને મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોર જે હોય અંદર એ પણ સારી રીતે મિક્સ થતો રહે ઘટ થતું રહે દૂધને થોડી વાર હલાવી લેવાનું અને હલાવાથી તમારું દૂધ એકદમ સરસ ઘટ થાશે તમારે ચમચાથી ન હલાવો તો તમારી પાસે ઝેરણી હોય વિસ્ક હોય તમે એનાથી પણ દૂધને મિક્સ કરી શકો છો જેથી તમારું દૂધ ખૂબ જ દહીં ખૂબ જ સરસ ક્રીમી થશે આ રીતે તમે કરશો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો આ એક નવી જ મેથડથી મેં આજે દહીં બનાવ્યું છે તમારા લોકો માટે તો તમે આ મેથડ તમે ટ્રાય કરી શકો છો દૂધને આપણે લુક વોર્મ ઉપર ટેમ્પરેચર ઉપર આવવાનું છે અને મલાઈને આપણે થોડી સાઈડમાં કરી દઈશું હવે આપણે પાછું એકવાર મલાઈને દૂધમાં મિક્સ કરી દેવાની છે મલાઈ રાખવાની નથી ઉપર જેથી દૂધમાં સારી રીતે મલાઈ મિક્સ થઈ જાય મિલ્ક પાવડર પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે તો હવે આપણે આમાં દહીંનું કલ્ચર એડ કરવાનું છે અહીં મેં થોડું દહીં લીધું છે આપણે એક એક ચમચી જેટલું અલગ અલગ જગ્યાએ પાંચ છ જગ્યાએ દહીંને આપણે આમાં એડ કરશું હલાવવાનું નથી પછી આપણે દહીંને દૂધને આને જ્યાં આપણે દહીં રાખ્યું છે ત્યાં જ રહેવા દેવાનું છે મિક્સ નથી કરવાનું દૂધ અને જ્યાં તમે મેળવાના રાખવાના હોય એ જ સરફેસ ઉપર ફ્લેટ સરફેસ ઉપર તમારે રાખવાનું છે તપેલીને અને પછી આપણે હલાવવાની નથી અને આપણે આને ઓવરનાઇટ રાખશું જો તમારી પાસે અવન હોય તો તમે અવનની લાઇટ ચાલુ કરીને રાખી શકો છો માઇક્રોવેવમાં પણ રાખી શકો છો અથવા કોઈ સ્વેટર બ્લેન્કેટમાં રાખી શકો છો હવે નેક્સ્ટ મોર્નિંગનું દહીં છે જે તમને મેં બતાવ્યું હમણાં રેડી થઈ ગયું છે હવે હું આને ફ્રીજમાં રાખી દઈશ ફ્રીજમાં હું આને આખો દિવસ રાખીશ અત્યારે મારી સવાર છે આજે હું આખો દિવસ રાખીશ અને આખી રાત રાખીશ અને નેક્સ્ટ મોર્નિંગના હું દહીં યુઝ કરીશ આ રીતે આખો દિવસને આખી રાત રાખશો તો તમારું ખૂબ જ દહીં સરસ થશે જે મારું બહેનું છે તમારે દહીંને આગળ પાછળ હંમેશા ફ્રીજમાં રાખવાનું જેથી તમે બીજું દહીં મેળવો તો તમારી પાસે જૂનું દહીં હોય યુઝ કરવા માટે તો આ રીતનું તમારું દહીં રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો આ આખી દિવસ અને આખી રાત રાખેલા પછીનું દહીં છે અને એકદમ સરસ થીક થઈ ગયું છે જરા પણ આમાં પાણીનો ભાગ નથી રહ્યો તમને હું કાપીને પણ બતાવું છું કાઢીને પ્લેટમાં તો તમે જોઈ શકો છો એકદમ સરસ દહીં બન્યું છે મલાઈવાળું ઉપર તમે મલાઈ જોઈ શકો છો અને આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મિલ્ક પાવડર એડ કરવાથી દહીંનો કોર્નફ્લોરનો ડેરીવાળા પણ કોર્ન ફ્લોર એડ કરતા જ હોય છે કારણ કે એ લોકોને દહીં દૂધ સસ્તું પડે કોર્ન એડ કરવાથી દૂધ થોડું ઘટ થઈ જાય અને એ લોકોનું દહીં સારું જામે એટલા માટે એ લોકો પણ એડ કરતા હોય છે અને એ લોકોને સસ્તું પાડવું હોય ને એટલા માટે તો તમે જોઈ શકો છો દહીંનો થર કેટલો સરસ થઈ ગયો છે અને આમાં જરા પણ પાણી નથી રહ્યું આ રીતનું દહીં તમે બનાવો અને મને કમેન્ટ કરજો કે તમારું દહીં આ રીતનું બન્યું કે નહીં તો આ આપણું દહીં રેડી થઈ ગયું છે આ દહીંને તમે પછી છાશમાં યુઝ કરી શકો છો લસ્સી યુઝ કરી શકો છો લસ્સીમાં યુઝ કરી શકો છો સ્મૂધી બનાવી શકો છો ઘણી બધી રેસિપીસ પછી તમે આમાંથી દહીંમાંથી યુઝ કરી શકો છો અને દહીં તમે એમને પણ ખાઈ શકો છો જમવા સાથે રોસ્ટેડ ફ્લેક્સિડ પાવડર એડ કરીને પણ તમે દહીંને ખાઈ શકો છો ખૂબ જ સરસ થયું છે આ દહીં તમે જોઈ શકો છો આ દહીંનું એટલો વજન છે આ ચમચામાં કિલો જેટલું દહીં હશે એક ચમચામાં જ આ એટલું વજનદાર દહીં સરસ થયું છે જો તમને આ ગમી હોય તો તમે આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ તમે આ વિડીયો શેર કરી શકો છો અને તમે મારી ચેનલમાં જો નવા હો તો તમારું વેલકમ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને જાજો જેથી તમને નવી રેસીપી મળે બે લાયકનને ઓલ ઉપર દબાવી દેજો મળશું એક નવેરી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય